કેકાશિયન અમારો ઠેલો અને લુકડાની હું કરવા બહાર કાઢ્યું. એ ગોકુયા હવે તને ભાગવાન છે તારા ઘેરે ભાઈ. ના ના કેકાશિયન તમને એવી અફવા કોઈ ઉડાડી હું ભાગવાનો છો ક્યાંય નહીં જવાનો આઈના જ રહેવાનો છો. ગોકુયા તું 5 વર્ષથી માર ભેગો છો. હા બરોબર તે એક ફાયદો મને કાઈ કરી દીધો હું તને 1000 નુકસાન ગણાઈ દો બોલ. એ કેકાશિયન ફાયદો જ છે હું તમારે ભેગો રહેવા વાડીનું ધ્યાન રાખું. ક્યાં વાડીનું ધ્યાન રાખા ભાઈ. લે કેકાશિયન કાલે જ ફાયદો કરી દીધો ને આખું ખેતર પાઈ દીધું મેં. ક્યાં ખેતર પાયું. મશીન નો ચાલુ કર્યું આખો દી. હવે ગુકુયા મેં તને 10 લિટર ડીઝલ લઈને મૂકલો છો પાણી વાળવા. હા પાણી ક્યાં જોઠું. પાણી કેકાશિયન છે કે ને હું ચાલુ કરીને આવ્યો બરોબર. પછી હું પાછો એટલા સેડે બેઠો તો ક્યારે આંબલી ની સાઈએ તો મને એમ કે જમીન તરસી છે હમણાં પાણી અહીંયા પોકશે. આખો દી બેઠો તો પાણી જ ન પહોંચ્યું. પાણી ક્યાં પહોંચ્યું. એ બીજા ને ખેતર પી ગયું. આ તો નુકસાન થયું. હા નુકસાન થયું. પછી આંબામાં 70,000 ની ખોટ ગઈ. ભાઈ તો કેકાશિયન તમારે લીધે ગઈ. ક્યાં માલ લીધે છે. કેમ તું ધ્યાન રાખવા જાતો. હા ક્યાં જાતો ધ્યાન રાખવા. અપ ધ્યાન રાખવા કેકાશિયન હું જાતો. પણ ગામમાં સમોસું ખાવા જાવ ને ક્યાં કોઈ કેરીઓ ચોરી જાત મારે હું ભૂખ્યા બેહું પછી. એ નુકસાન. હા બરોબર આ જાહેરમાં જાહેર કોક બધું સરી ગયું. એ કેકાશિયન એ તો હું રાતે એખ્યાન જોવા ગયો તક ને ત્યાં 3 વાગે આવ્યો ને ક્યાં તો ધણ સરી ગયું. હવે તુંય સરી જા તુંય નીકળ હાલ. હવે એ નાના કેકાશિયન મને નો કાઢતા રહેવા દેને બાપા. નીકળ ગોકુળિયા એકદમ કીધું મેં. મેં મસ્કાને રાખ્યો હવે. હે હા એ મને રાખવો છે ને. હા હા ઓય બાપા. એ ગોકુળિયા વાત વગર નો કેમ લફડ મારી. એ કેકાશિયન એ હળિયો માણસ છે ગમે ની હળી કરે એટલે અગાઉ મેં મારી લીધી ઠપાટે ને. ઓ બાપા એ મસ્કા મને હું કામ લાફત મારી. તો ગોકુળભાઈ મને વગર વાગે હું લેવું મારી. જો જો ગોકુળિયા ભોગવવું પડે મારે આ ત્રીજું નુકસાન. જોઈ જો કેટલા નુકસાન છે. હશે હશે કાકા છે હવે હું હાલતો ન થામ નથી રાખવાનો કામે મારા ધંધા પર નજર નાખીને બેઠો. તે મીના નો બાળો કાકા છે મને રાખવાનું છે કે નહીં. આ મસ્કા કાલથી આવી જાજે તું. હા આવી જજો. હા હો એ કાકા છે મને રાખવા એને રહેવા દો ને એમ કહો. તું નિકા ગોકુયા એકલું નુકસાન કરા નિકા. હાલે નીકળશો કે પિસ્તોલ કાઢું. હે ભણા કહી દઈશું અહીંયા. ગગા શેઠ ગોકુળભાઈ મને વગર વાંકે એક થપ્પડ મારી છે બરોબર. એ નુકસાન તમારે ભોગવવું પડશે હો યાદ રાખજો. મારા બાપાએ મને કામ કરવા મોકલ્યો છો થપ્પડ ખાવા નથી મોકલ્યો. એ તું કાલ આજે જા ને મસ્કા ભાઈ. ઓ બાપા આવું જ નથી મારી હવે બેઠો તમે અહીંયા. હા હા બાદણ થઈ લ્યો રાખો મસ્કા નઈ જે. એ ગોકુળિયા એને પક્કા તો ખરા મને વગર વાંકે એક લફાટ મારીને વૈજો. કલાકમાં નઈ તમારે 5-1 દી થાય પોલી ઝાડ જે ધણ સરી ગયું ને એ હાંસા હોય જાવ એટલે પાછી કોળી જાય. હવે હું ઠૂઠા હાંસવા જાય. હા કાકા છે ઠૂઠા હાંસવીશ ને એમાં હું થઈ ગયું. કિચ્છો ગળાયો કેવો કોને મારે કિચ્છો. એક માણસ મળી જાય ને કિચ્છો સાંભળવા વાળો તો આમ ઉલટી આવી બાઈ થઈ જાય મને. હા ડીડી આવ્યો લે. આ ડીડી ને કિચ્છો કહી દેવા. મારી પરિસ્થિતિ તો જો ઉલટી થાય મને મજા બગડી ગઈ. મારે આમ બે આવા જવાનું હોય ભાઈ. ના એક કિચ્છો વળતા સાંભળું. ના 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 લે બોલો. બધી નિશાળ ના છોકરા મારી નિશાળ ભેગા થયા. નઈ રમવા. શું રમવા. ચપ્પલ ઠેકણ્યું. પછી પછી બધા ચપ્પલ કાઢ્યા. પછી એ ગોઠવા લાઈન માં અવડી લાઈન કરી. પછી અવડી પછી બધા ઠેકી ગયા. પછી ઠામો કો 10 થાંભલા જેટલું વધારી દીધું. પછી પછી હું બધા આવડ થઈ ગયા. 10 થાંભલા હું એક જ રહ્યો. તો 10 થાંભલા ફડા કોઈ ઠેકી હકે. તમે નો ઠેકી હકો એમાં હું. પછી હું એક જ રહ્યો. હા પછી પછી હું 2 કિલોમીટર પાછળ જો આમ કેમ બીક લાગતી હતી એટલે. નહીં તો
આપણે ઓલો પ્લાન કેમ રનવ્યા કરે ચડવાનું હોય તારે હા એની જેમ રનવ્યા કરવા જતો હા પછી ન્યાયાલય 200 ની સ્પીડે દોડ્યો આમ દોડ્યો એટલે આમ 200 ની સ્પીડે પછી ઠેઠ પહોંચ્યા જે 20 ની સ્પીડ થઈ ગઈ યો પછી તો નો ઠેકાઈ ને લે હાર નતો માયનો હું તોય ઠેકી ગયો આમ તલાંગ મારી ને આમ આમ કર્યો ને ઠેકી ગયો એ ઘરે દોસ્ત થાંભલા ઠેકી ગયા હા વાહ ફેકુ ભાઈ વાહ આ તો તમે ફેકવાની બધી હટ તોડી નાખી હો પણ એ ફેક તો ના હાસુ છે હવે ભાવને ખોટું બોલતા હાસુ છે લા ખાવ તમાર માના હમ માના હમ વાહ ફેકુ ભાઈ વાહ કેવું પડે ઓ બાકી હવે શાંતિ થઈ લે ઓય બાપા કોકની પોઝિશન જોઈને તો ઊભા રાખતા હો પાયા કિચ્છો કેવાનું મન થાતો ને ઉલટી થાતી એક ધારી હું કિચ્છો કેવો તો તમે 10 થાંભલા ઠેકી જાવ પાક્કું ને હા એમ તો અમાર ગામમાં ગગા છેડાય છે ઈ તે 10 15 થાંભલે એમ નામ ઠેકી જતા હોય છે લગભગ મારી એટલા નો ઠેકી હકે અરે ઈ કટલું બધું ઠેકી જાય નો ઠેકી હકે એટલે એ ફેકુ ભાઈ તો આપણે એક કામ કરવી તો હું આપણે છે ને ગગા છેટની એને અરે સડિયાદ નાખવી એ કઈ રીતે કે કોણ છે તો ઠેકી જાય અને હું તમારી ટીમમાં એ થાય લે હા ગગા છેટે કટલું બધું ઠેકી જાય પાછા તમારી જેમ હે હા ગગગશેટ ને છે ને આપણે ફોન કરીને બોલાવી લેવી એમ કે સેપર ઠેકડી રમવાની તો આવી જા આપણે સરિયાદ નો પૈસા નું રમવાનું પાછું હા તે વાંધો નહીં હા તો લઈને ફોન કરીને બોલાવી લઉં હા બોલાવો લાપા અહીંયા કોણ સિંધા બુરી દે એમ એટલે બોલાવવાની જરૂર નથી તમ ગોકુળભાઈ ચાલ ચાલે છે એ ગોકુળભાઈ હા મસ્કા અહીંયા આવો આપણે સેપર ઠેકડી રમવાનું છે એ મારે કાઈ ચપ્પલ ઠેકણ્યું નહીં રમવું હો તમે રમો એકલા અરે ગોકુભાઈ મજા આવશે આટો તો મારો ના ના ગગાશેઠ મને ખીજાય મારે જવાનું છે ધારના ઠૂઠા હાંસવા તમે રમો એકલા તમ તારે અરે ગગાશેઠ પોતે રમવાનું છે તમે અહીંયા આવો એ હા તો તો આવું પડશે રમવા હા આવો આવો ગગાશેઠ રમવા આવે છે હા એને ફોન કરીને આપણે બોલાવી લઈએ એટલે ની રમવા આવે પાજી તો ફોન બાકી હોય તો ફોન કરી દે ને પહેલા ને કે ગગાશેઠ મને ધીબે ભાઈ નોકરી મને બહાર કાઢ નાખે અરે ગોકુભાઈ પૈસા નું રમવાનું છે એટલે ગગાશેઠ રમવા આવશે જ તે હા તો ફોન કર હા હા નમસ્કાર આમ મેદાન માં રમવા હોય જાય હા ને આવ્યા જશું એ હાલો ગગા શેઠ હા બોલ મસ્કા એ આપણે સપ્પલ ઠેકડી રમવાનું છે ફેકુ ભાઈ અરે તમારા માટે એવડ હોય તો એને હરાવીને બતાવો હાલો એ મસ્કા એમાં હું પાયલોટ છું તને ખબર છે ને તમે પાયલોટ છો વો આવ આ તો અમાર ફેકુ ભાઈ જ છે ને મોટા સ્ટાર છે સપ્પલ ઠેકવામાં હાલ તે આવું બોલ હા તે ઓલે આંબલી ઠેવ આવ્યા અને હજાર હજાર ની સરિયાદ હોત તો તો આવજો નકર ન આવતા હા તમને હજાર હજાર ની સરિયાદ હાલ હા તે પગો હાલો અમે અહીંથી નીકળી છે હાલ એ હા કરે તમારા ઘર નો ડખો છે ને તમારે ઘરે પતાવજો અહીંયા આપણે જે કરવા આવ્યા ને એ કામ કરવી હા બોલ હું બોલાવ્યો આપણે છે ને સપર ઠેકણી રમવાનું છે બરોબર હા હાલ મારે રમવાનું છે હું પાયલોટ છું મસ્કા એ ગગા છે ડારી જઈશું આના જોવા જીરાફ જેવા પગ મોટા મોટા લાંબા એ ગોકુયા હું 25 મિનિટ છે ને કેટલું દોડી જાવ છો તું 25 મિનિટ માં દોડવાનું નથી ગગા છે તો ઠેકવાનું જ છે ખાલી કે કે ગોકુ ભાઈ દોડવાનું નથી આપણે ઠેકવાનું છે એમ આમ કરી હાલો હજાર હજાર ની સરિયાદ 1000 રૂપિયા આપો હાલો હા હા મૂકો હાલો સપર હાલો હજાર 30000 કાઢે10 થાંભલા ઠેકી જાય હું વાત કરો આ તો તાર ફેકુ લે તો હાલ હાલો સપલ મૂકો હાલો 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 લે હાલો એ હું આયા છો ઓ એ કોઉ ના લે હાલો આવો એ આવોટ આવોટ હાલો એ કે કાશેન આ તો ગયો ફેકુ છે
વિકેટ કરી ગઈ લે મસ્કા 2000 એ મસ્કા આપણે હવે બે ભાન પડી ગયા એને હું કરવા મારે શું અરે ગોકુભાઈ કવડા કવડા ફાકા મારતા છે તો આ ફેકુભાઈ એ કે હું 10 10 સામે ઠેકી જાઉં અને આ તો એટલું થું નો ઠેકી હે ક્યાં અને મુક એક કર મુક આપ કેમ કામ કરો 2000 પાણી માં આવે જેવું લાગે છે લે 2000 એને આજે મે બે જીવતા સીવી બસ ભૂલે જો ના ના હું આ દે મુક પાછા સપરા લો હા હલો હલો આ જા દીદી હાલ આવો થઈ જાવ હાલ મને આજ મજા પકડી કે માનો ઠેકાણો હારું કર્યું બેસી જાવ લા પરે હાલો એકા જેટ હું અહીંયા જોવ તમે એક ફેરી ઠેકજો ને ત્યાં ઠેકી જાવ ચાલો હાલો છે કુકુયા હા હા એકા જેટ ઠેકાય તો ઠેકી જો વાહ કાકા શેઠ વાહ ઠેકી ગયા હો તમે ઠેકી ગયા આપણે હાલ મસ્કા ભાઈ નખરા કરમાં ભાઈ 2000 માલા છે હાલ આવો ના નિકાસ એ પણ હું છે એ ગોકુલ બાપા આવી હું લે મસ્તી કરો છો પણ હું તો બોલ કે જાતો છો તો પણ ઘડી ક્રેન નો છો ભાઈ પણ મને એવું ખબર હાલ લાય 2000 લાય એ કાકા શેઠ હાલ તમે શૂટિંગ કરી છે ક્યાં શીટિંગ કરી હું તો ઓલક્યા જાતો છો હવે કાકા શેઠ બાજુ હમણાં ભટકાઈ ગયો તો એ ગોકુળિયા નહીં ઠેકી એકે તમ દા જા હા પાછો જા મસ્તી નો કરતા આવી હા ગોકુળિયા હાલ ભાઈ આવો કાકા શેઠ જાવો એ 2000 રૂપિયા લઈને ક્યાં ભાગ્યો કાકા શેઠ કયો ને પાછો વળે એ પાછો વળ ઓય જીતી જો 2000 તો લાય હે ગોકુલભાઈ બધું લઈને ઉઈ ગયો ઓય બાપા યો કાકા શેઠ પાછો બે ભાન પડી ગયો